વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 8ની અંદર છઠ્ઠો પાઠ પૂરવાનો છે, ધૂળીએ માર. મેં તમને સાધે પોથીના ફોટા પણ મોકલેલા છે, તમારે સાધે પોથી પૂરી નાખવાની છે. આપણે પાઠ્યપુસ્તકની અંદર 5 પાઠ પૂરા કર્યા, પછી પુનરાવર્તન પણ છે. હવે આપણે છઠ્ઠું છે, જે કાવ્ય છે ઉર્મી ગીત ધૂળીએ માર, એ આજે આપણે ભણવાનું છે. બધા વિદ્યાર્થીઓએ છઠ્ઠો પાઠ કાઢવાનો છે. પાઠ્યપુસ્તક ખોલો, પેજ નંબર 25 ઉપર આપેલું છે ધૂળીએ મારક કાવ્ય, જે આપણે કાઢવાનું છે. તો ચાલો બધાએ પાઠ્યપુસ્તક ખોલ્યું તો જુઓ, ધોરણ 8ની અંદર છઠ્ઠો પાઠ ધૂળીએ મારક, એના કવિ છે મકરંદ દવે, જે ઉર્મી ગીત છે. મકરંદ દવેનું પૂરું નામ થાય મકરંદ વજયશંકર દવે, મકરંદ વજયશંકર દવે, જે રાજકોટ જિલ્લાના હતા. તો તેમનો જન્મ છે 13/11/1922, મૃત્યુ છે 31/1/2005. મકરંદ દવ વજયશંકર દવે રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા. મેં હમણાં કીધું એમ, એ રાજકોટના ગોંડલના વતની હતા. વર્ષો સુધી મુંબઈમાં રહ્યા પછી તેઓ વલસાડ પાસે નંદી ગ્રામમાં વસ્યા. સાહિત્યની સાધનોની સાથે સાથે આધ્યાત્મિક ક્ષેત્રે ગતિ કરતા રહ્યા. ગાંધીયુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનોને અનુલક્ષીને કવિતા રચનાર એ તેઓ મર્મી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થયો છે. તેમને 1979નો રણજીત રામ સુવર્ણચંદ્રકમાં મળ્યો છે. એટલે કે મકરંદ દવેને 1979નો રણજીત સુવર્ણચંદ્રક મળેલો છે. હવે આપણે જોઈએ કાવ્ય વિશે કે કાવ્યમાં આપણને શું કહેવામાં આવ્યું છે. જગતમાં સૌથી વધુ મૂલ્યવાન તો માણસ, માણસ માણસ વચ્ચેના પ્રેમ લાગણી છે. એટલે કે જગતમાં સૌથી વધુ મૂલ્યવાન હોય તો શું હોય છે? માણસ માણસ વચ્ચેનો પ્રેમ અને લાગણી. ધન માટે વલખા માર્યા વગર પોતાની વર્તમાન સ્થિતિમાં અંધના માનવીને સમાન ભરે જીવનનો સંસ્કાર આપી જાય તેવું આ કાવ્ય છે. જીવન વિશેના ખ્યાલ તદ્દન જુદો છે. બે માર્ગો છે, એક ધૂળિયો એટલે કે સાદા સાત્વિક જીવન માર્ગ, અને બીજો સોનાનો એટલે કે ધન સંપત્તિ લાલસાવાળો માર્ગ. કવિ અહીં ધૂળિયે માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે. એટલે કે પોતાની સ્થિતિને જોઈને જ આપણે આગળ જવું જોઈએ, અને જીવનના સંસ્કાર આપણને આપીને જાય છે આ કાવ્યમાંથી, કે બે માર્ગ દર્શાવે છે, એક ધૂળિયો માર્ગ અને એક સોનાનો માર્ગ. તો સોનાનો માર્ગ છે એ ધન સંપત્તિ અને લાલચવાળો છે, જાણે ધૂળિયો માર્ગ છે સાદો અને સિમ્પલ, એટલે કે સ્વાસ્તિક હાવ જીવનનો માર્ગ છે. તો કવિ આપણને ધૂળિયો માર્ગ ચાલવાનું શું કામ કહે છે? કે તમે સાદું અને સાત્વિક જીવન જીવો, એટલે કવિ આપણને ધૂળિયો માર્ગ ચાલવાનું આહ્વાન કરે છે. શું કહે છે? કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંગ, કા ભૂલી જા મને રે ભોળા, આપણા જુદા આંખ, થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું, એમાં તે શી ખોટ, ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપીને કાલની વાતો કાલ, ધૂરીએ મારક કેક મળે જા આપણા જેવો સાદ, સુખ દુઃખોની વાત કરતા તા બાથમાં ભીલી બાથ, ખુલ્લા ખેતર અડખે પડખે માથે નીલું આપ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ, સોનાની તો સાંકડી ગલી હેતુ ગણતા હેત, દોઢિયો માટે દોડતા એમાં જીવતા જોને પ્રેત, માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વહાલ, નોટ કે સિક્કા નાખ નદીમાં ધૂરીએ મારક ચાલ. તો શું કહે છે આ કાવ્યમાં? આપણે એ કાવ્યની સમજૂતી મેળવી. એમ કહે છે કે કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાખ, કા ભૂલી જા મને રે ભોળા, આપણા જુદા આ. શું કહે છે? કોણે કીધું કે આપણે ગરીબ છીએ? એ કોણે કીધું કે આપણે રાખ છીએ? એમ રાખ એટલે નિર્માલ્ય, રાખ એટલે શું થાય? ગરીબ, નિર્બળ. એટલે કોણે કીધું આપણે ગરીબ છીએ? કોણે કીધું આપણે નિર્બળ છીએ, બળ વગરના છીએ? એ કે કાં ભૂલી જા મને રે ભોળા, આપણા જુદા.
કે છે, હે ભોળા, મન જિંદગી વિશેની સૌની સમજ જુદી જુદી હોય છે, એ તું કેમ ભૂલી જાય છે એમ. એટલે માણસને કહે છે કે તું કેમ કહે છો કે આપણે ગરીબ છીએ, રાખ છીએ, નિર્બળ છીએ, એ કે તું એમ કેમ ભૂલી જાય છે કે આપણા બધાયના વિચારો અલગ છે, બધાયની જિંદગી વિશેની સૌ સૌની સમજ છે એ જુદી જુદી છે, એમ તું એ શું કામ ભૂલી જા છો, એ કે બધા સરખા જ છે પણ બધાયના મન છે એ કેવા છે, બધાયના ભોળા મન જિંદગી વિશેના જુદા જુદા છે. કોઈકના મનમાં એવું ચાલે છે કે હું અમીર બની જાઉં, કોઈકના મનમાં એવું ચાલે છે કે હું અમીર નહીં પણ મારે મારા ઘર પૂરતું મને મળી રહે, અમુક વિશેને એવું મન ચાલે છે કે મારે માત્ર સેવા જ કરવી છે. એટલે એમ કહે છે કે કોઈ ગરીબ કે કોઈ નિર્બળ નથી પણ બધાયના મન છે એ ભોળા છે, એટલે જિંદગી વિશે અલગ અલગ વિચારે છે એમ. પછી હું કહે છે, થોડાક નથી સિક્કા પાસે થોડીક નથી નોટ, એમાં તો શું બગડી ગયું એમાં તેશી ખોટ. એટલે કે આપણી પાસે થોડા સિક્કા નથી કે થોડી ચલણી નોટો નથી, તેથી શું બગડી ગયું એ કે એમાં કોઈ મોટી ખોટ નથી એમ, એમાં શું નુકસાન છે એ કે કે આપણી પાસે એક સિક્કા અને નોટું જ નથી ને, ચલણી નોટું નથી ને સિક્કા નથી, એમાં તે શું બગડી ગયું, એમાં કાંઈ આપણને ખોટ છે નહીં. ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલમ માલ, આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ. ઠીક છે, શું કહે છે ઉપરવાળા, પરમેશ્વરની તો ભગવાનની બેંક તો સમુદ્ર છે એમ. પરમેશ્વર આપણને આજનું ભોજન આજે જ આપી દે છે અને કાલની ચિંતા તો કાલે કરવાની હોય છે. શું કહે છે ઉપરવાળી બેંક બેઠી છે જે આપણી માલમ માલ જ છે એમ, આજનું ખાણું આપણને આજ આપી દે છે અને કાલની વાતો કાલ ઉપર છોડી દેશે, કાલની ચિંતા કરવા માટે કાલ કરવાની છે. એટલા માટે ભગવાન તો એ છે ને એમ કે છે, આપણી પાસે ભલે સિક્કા ન હોય નોટ ન હોય પણ આપણી પાસે પરમેશ્વર છે, એ બેંક છે આપણી એમ, આપણને રોજે રોજનું તો ખાવાનું આપી જ દે છે, આપણને કંઈ ભૂખ્યા રાખતા નથી અને કાલ માટે આપણને કાલ ચિંતા છોડી દેશે એમ. એટલે કાલની વાતો કાલ ઉપર, એટલે કાલની ચિંતા તો હવે કાલે જ કરવાની એમ. આજે શું કામ કરીએ, ભેગું શું કામ કરવું જોઈએ, ધન સંપત્તિ કે કાલ કામ લાગશે, ઈશ્વર ઉપર ભરોસો રાખી અને આજનું આપણને ભૂખ્યા નથી રાખ્યા, કાલની ચિંતા કાલ ઉપર છોડી દેવાનું કહે છે કવિ. આગળ જોઈએ, સુખ આજ ધૂળીએ મારક કેક મળે જો આપણા જેવો સાથ, સુખ દુઃખોની વાર્તા કહેતા બાથમાં ભીડી બાથ. શું કહે છે કે ધૂળીએ મારક એમ, સાદગી ભર્યા જીવનમાં આપણને આપણા જેવું કોઈ સાદું અને સાત્વિક જીવન જીવતા લોકોનો સાથ જો મળી જાય તો પ્રેમથી ભેટીને આપણે તેની સાથે સુખ દુઃખની વાતો કરીએ છીએ. આપણને ધૂળીએ માર્ગ ચાલવાનું કહે છે કે આપણા સાદગી ભર્યા જીવનમાં જો કોઈક આપણો જ તે સુખ દુઃખનો સાથી આપણને મળી જાય, આપણા જેવો જ હોય, આપણા જેવું સાદું અને સાત્વિક જીવન જીવતો હોય એવો માણસ આપણને જો મળી જાય, એવા માણસનો સાથ આપણને મળી જાય તો એને આપણે પ્રેમથી ભેટીને એની હારે આપણે સુખ દુઃખની વાત કરી શકીએ. પણ આપણે અમીર માણસ સાથે નથી કરી શકતા, શું કામ કે આપણા વચ્ચે ભેદભાવ રાખે છે કે હું રૂપિયાવાળો, મારી પાસે અમીરી છે, એટલે આપણે એને આપણા સુખ દુઃખની વાત નથી કરી શકતા. એટલે કે આપણે કોની સાથે સુખ દુઃખની વાત કરી શકીએ, તો કે આપણા જેવા માણસ સાથે. એટલે કવિ કહે છે કે ધૂર્ય માર્ગ આપણને આપણા જેવું કોક મળી જાય. ખુલ્લા ખેતરે અડખે પડખે માથું નીલું આપ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. આજુબાજુ તો ખુલ્લા ખેતરો છે, ઉપર નીલા રંગનો આકાશ હોય અને વચ્ચે આપણું નાનકડું ગામ હોય, આવો નૈસર્ગિક વાતાવરણમાં રહેવાનો લાભ ક્યાં મળવાનો છે એમ કહે છે. આજુબાજુ શું છે, ખુલ્લા ખેતરો છે, ઉપર આકાશ છે અને વચ્ચે આપણું ગામડું છે, તો આવું વાતાવરણ આપણને ક્યાં મળશે એમ, આવો લાભ આપણને ક્યાં મળવાનો છે, કે આપો આપણને લાભ ક્યાંય મળશે નહીં. આગળ જોઈએ, આગળ કહે છે, સોનાની તો સાંકળી ગલી હેતુ ગણતું હેત, દોઢીએ માટે દોડતા એમાં જીવનનો જે પ્રેમ. સોનું ધન સંપત્તિ મેળવવાનો પ્રલોભને માર્ગ સાંકળી ગલી જેવો હોય છે, એટલે કે સોનાની તો સાંકળી ગલી હોય છે,
ધન સંપત્તિ મેળવવાનો રસ્તો કેવો હોય છે? સાંકડો હોય છે, ગલી જેવો હોય છે, ત્યાં આપણને હેત પણ મળતો નથી અને મળે એ પણ મતલબી અને સ્વાર્થી હોય છે. પૈસા માટે લોકો કેવા રઘવાયા જોઈને દોડામદોડી કરતા હોય છે, જાણે જીવતા પ્રેત હોય છે. શું કહે છે એ કે દોઢિયા માટે દોડતા એટલે કે રઘવાયા થાય છે પૈસાના. દોઢિયું એટલે શું કે દોઢ પૈસાના સિક્કા માટે તો એ રઘવાયા થઈ જાય છે, આમથી આમ દોડવા માંડે છે, જાણે એ જીવતા પ્રેત હોય એટલે કે અવગણનો જીવ હોય, પૈસા પાછળ રઘવાયો થયેલો હોય એવી રીતને એ દોડવા લાગે છે. ને આ પ્રેમ પણ સ્વાર્થી હોય છે, મતલબી હોય છે. માનવી ભાળી અમથું અમથું આપણું ફોર વહાલ, નોટ ને સિક્કા નાખ નદીમાં ધોળીએ મારક ચાલ. શું કહે છે? માનવી માણસને જોઈને આપણા હૈયામાં કોઈ પણ જાતના સ્વાર્થ વગર વહાલ ઉભરાય છે, એવું જીવન જીવવા માટે નોટ કે સિક્કાની જરૂર નથી. એટલે કવિ કહે છે નોટ અને સિક્કાને નદીમાં નાખ અને ધૂળીએ મારક ચાલ. એટલે કે સાદું અને સાત્વિક જીવન જીવતા રસ્તા ઉપર તું ચાલ, જ્યાં માણસો એકબીજા માણસોને જોઈ પોતાના હૈયામાં સ્વાર્થ વગર પ્રેમ ઉભરાય છે, વહાલ ઉભરાય છે. એટલે ધનનું પ્રલોભ છોડીને સાદગીના માર્ગ ઉપર તું ચાલ, ધૂળીએ મારક ચાલ એમ કહે છે. કોઈના સ્વાર્થ વગરનો પ્રેમ મેળવવા માટે જીવનની અંદર નોટ કે સિક્કાની જરૂર પડતી નથી. એટલે કવિ કહે છે કે નોટ સિક્કાને નદીમાં નાખ અને ધૂળીએ મારક ચાલ. તો આપણું કાવ્ય છે અહીંયા પૂરું થાય છે. તમારે શબ્દ સમજૂતી બે વાર ભાષા સજ્જતા લખવાની છે. ભાષા સજ્જતાની અંદર આપણને ઉપમા અલંકાર છે. જો અંધારી રાતે હીરબાઈ જોગમાયા જેવી લાગતી હતી, ધરામાં ઢબી ઢબી એ વ્રજ જેવી લાગતી હતી. તો અહીં પ્રથમ વાક્યમાં હીરાબાઈને જોગમાયા સાથે સરખાવી. જો અંધારી રાતે હીરાબાઈ જોગમાયા જીવી એટલે કેવી થઈ? જીવી. બીજા વાક્યમાં સરખામણી વ્રજ ધ્યાને લોખંડ સાથે, એટલે કે ધરામાં ઢબી ઢબીને વ્રજ જેવી લાગે. તેમ તમે જોશો કે આ પ્રકારની સરખામણી કરવાથી ભાષાની શોભા વધે છે. જેવી રીતે ઘરેણા પહેરવાથી આપણે વધુ સુંદર દેખાઈએ છીએ, તે જ રીતે ભાષાને વધુ સુંદર બનાવવા માટે અલંકારનો ઉપયોગ થાય છે, જેને શું કહેવાય છે? અલંકાર. તો આપણે આજે અલંકાર શીખવાના છે. એમાં આપણને એક બે અલંકાર છે. અલંકાર કેટલા છે તમે જુઓ? ઉપમા અલંકાર, રૂપક અલંકાર, ઉત્પ્રેક્ષા અલંકાર વગેરે. તો અલંકારોના બે પ્રકાર હોય છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. ઉપરાંત અલંકાર, અર્થાલંકાર. તો હવે આપણે ઉપમા અલંકાર શીખવાની છે. એટલે કે ભાષાને સુંદર બનવા માટે અલંકારો જરૂરી છે. તો પહેલું છે ઉપમા અલંકાર. ઉપમા અલંકાર સમજતા પહેલાં આપણે ઉપમય અને ઉપમાનો ખ્યાલ મેળવવો જરૂરી છે. ઉપમય એટલે કે જેની સરખામણી કરવાની હોય તે, અને ઉપમાન એટલે જેની સાથે સરખામણી કરવાની હોય તે. તમે આ વાક્યમાં જુઓ, આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. તો આ વાક્યમાં ખેલાડી શું છે? તો કે ઉપમય. અને સચિન તેંડુલકર એ ઉપમાન છે. જ્યારે જેવો એ ઉપમા શબ્દો છે. તો તમે જુઓ ઉપમય એટલે શું? તો કે જેની સરખામણી કરવાની છે તે, જેની સરખામણી કરવાની છે તે. તો આ ખેલાડી, તો આ ખેલાડી છે એ ઉપમય છે. એટલે કે જો આમ કહો કે આ ફૂલ, આ ફૂલ છે એ મેં આમ લખ્યું કે આ ફૂલ. તો ફૂલ છે એ શું છે? તો કે ઉપમય. ગુલાબ જેવું લાગે છે. તો ગુલાબ છે એ શું છે? તો કે ઉપમાન. એટલે કે જો આ ખેલાડી સચિન તેંડુલકર જેવો છે. તો કે ખેલાડી છે ઉપમય અને સચિન તેંડુલકર છે એ ઉપમાન. ઉપમય અને ઉપમાનની સરખામણી માટે જ્યારે કેવો શબ્દ વપરાય છે? જ્યારે જેવો એવો શબ્દ વપરાય છે. જેવો લાગે છે, વાહ આ બાળક તો કૃષ્ણ જેવો લાગે છે. તો બાળક છે એ ઉપમય અને ઉપમાન કોણ? કૃષ્ણ. વાહ સફેદ કેવું માખણ જેવું લાગે છે. તો સફેદ છે એ ઉપમય અને ઉપમાન એટલે માખણ. એટલે જેની સરખામણી કરવાની હોય એ ઉપમય અને જેની સાથે સરખામણી કરવાની હોય એને ઉપમાન કહેવાય છે. તો આવા ઘણા બધા ઉદાહરણો આપણે પાઠ્યપુસ્તકની અંદરથી જોવાના છે.
ઘણા બધા આપણને ઉદાહરણો આપેલા. ઉપમાનને સરખાવવા માટે ઘણા બધા શબ્દો હોય છે, જેમ કે સમ એટલે કે તેના જેવું, સમાન છે, સરખું, આ બધા છે એ ઉપમાનના એટલે કે ઉપમાના શબ્દો છે. સરખું, તુલ્ય, સમૂહ, સમાન. જો નાગર વેલના વેલીના જેવી નાજુકડી નાર વાકી, નાગરવેલીના નાગરવેલીના વેલ જેવી નાજુકડી નાર છે એમ. તો નાગરવેલી એટલે શું થયું? એ ઉપમાન થયું, ઉપમા. અને નાગરવેલી નાર, નાર છે એ કોણ છે? તો કે ઉપમય છે. શું છે? ઉપમય. અને નાગરવેલ છે એ ઉપમાન છે. તો આ વાક્યની અંદર નાર ઉપમય અને નાગરવેલી છે એ ઉપમાન છે. પાઠ્યપુસ્તકમાં પણ આપણને ઘણા બધા ઉપમા અલંકારના ઉદાહરણો આપેલા છે, જેમ કે હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકચકે છે. તો કોને સરખામણી કરી? તલવાર. તો તલવાર છે એ શું છે? તો કે ઉપમય. અને કોની સાથે સરખામણી કરી? તો કે પિયાલા જેવી, એટલે પિયાલો છે એ ઉપમાન. તારી કાયાના રાય રાય જેવા કટકા જાણજે. તારી કાયાના એટલે કાયા છે એ ઉપમય અને રાય રાય છે એ ઉપમાન છે. આમ ઉપમય અને ઉપમાનની સરખામણી થાય એટલે ઉપમા અલંકાર બને છે. તમારે હોમવર્કમાં, હોમવર્કની અંદર શબ્દ સમજૂતી ભાષા સમજતામાં ઉપમા અલંકાર એટલે કે અહીંયાથી અહીંયા સુધી તમારે હોમવર્ક થઈ જાય એટલે તમારા ક્લાસ ટીચરના વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનું છે. ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યારે સાતમો પાઠ લેશું, દેશભક્ત ઝઘડું છે. ત્યાં સુધી આવજો.